ના આધુનિક યુગમાં ખેડૂત પણ હવે મોડર્ન અને પ્રાકૃતિક પદ્ધતિ ખેતી તરફ વળી સરકારની વિવિધ ખેતીની યોજનાઓ થકી ખેતી કરી વધુ પાક સાથે સમૃદ્ધ બની રહ્યા છે ત્યારે ભાવનગરના વર્તેજના એક ખેડૂતે પોતાના ખેતરમાં પાંચ વીઘામાં દાડમની ખેતી કરી ભારે માવજત સાથે મબલક પાક મેળવી રહ્યા છે અને સાથે સાથે સમૃદ્ધિ તરફ આગળ વધી લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે આજના આધુનિક યુગની અંદર ખેડૂત જે છે એ બની રહ્યો છે માત્ર કહી શકાય છે કે શિયાળો ઉનાળો ચોમાસું પાક ઉપરાંત પણ હવે કહી શકાય છે કે વિવિધ ફળોની ખેતી પણ કરતો થયો છે અનેક ખેડૂતો એવા છે કે જે વિવિધ પ્રકારના ફળોની ખેતી જે છે એ કરી રહ્યા છે ચોક્કસ અત્યાધુનિક ખેતી અંદર ટપક સિંચાઈ પદ્ધતિ જેવી પદ્ધતિઓને લઈને તેઓ ખેતી કરી રહ્યા છે વર્ષે દળે કહી શકાય છે કે મબલક કમાણી જે છે એ ચોક્કસ કરી રહ્યા છે હાલ આપણે પહોંચ્યા છીએ વર્તિત વિસ્તારની કે જ્યાં એક ખેડૂત જે છે એ ઘણા લાંબા સમયથી વિવિધ ફળોની ખેતી કરી રહ્યો છે તેમાં ખાસ તેઓ જે છે એ ખાસ પોતાના ખેતરની અંદર ત્રણથી ચાર વીઘાની અંદર જે પ્રમાણે દાડમની ખેતી કરી રહ્યા છે ત્યારે ચોક્કસ આપણે એક ખેડૂતે જ ખાસ મળીએ અને ખેડૂતે ખાસ વાત કરીએ ભગવાનભાઈ ખાસ આપણે પૂછાય

અને જેનું પરિણામ પણ આપ જોઈ શકીએ છીએ કે તમે જે પ્રમાણે ટપક સિંચાઈ પદ્ધતિનો અમલ કરી રહ્યા છો દેશી ખાતરનો ઉપયોગ કરી રહ્યા છો કેવી રીતે માવજત કરી રહ્યા છો કેવા પ્રકારના તેની અંદર જે ફળો જે છે બેસી રહ્યા છે આવક કેવા પ્રકારે થઈ રહી છે ફળો તો આ વર્ષે સારા જ બેઠા છે અને અમે દેશી છાણીયું ખાતર જીવામૃત એવું બધું આની અંદર પાઈએ છીએ અને આ ફળની જે સાઈઝ છે એ વધારવા માટે અમે પોટાશ પાઈએ છીએ એટલે પોટાશ રૂપે આંકડો આંકડાને ટીપડાની અંદર બાર દિવસ સુધી પલાળી દઈ કટકા કરી અને એને જે ડ્રીપની અંદર પાવાથી જે પોટાશની ગરજ છે એ સારે છે જમીન અને ફળને પોષણ સારું એવું મળે છે ચોક્કસ સૌથી મહત્ત્વનો આવતું છે કે આપણે ચાર મહિના છ મહિના વર્ષ દિવસ ખેતી કરતા હોય છે પરંતુ આર્થિક સમૃદ્ધિ પણ કહી શકાય છે કે બહુ કહી શકાય આંકડા આપણે કહી શકાય એવી નથી ક્યારેક દાડમની આવક એટલી બધી થઈ જાય છે એક વીઘાની અંદર એક લાખ રૂપિયાની પણ આવક થાય છે અને જો વર્ષ એ ટાઈપનું હોય

છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ ઓળખ ના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવાને માટે આધાર કાર્ડ એક